હેલો ઓલ માય ડીયર ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લેટ્સ લર્નિંગ આજના સેશનમાં આપણે એ અંગેની વાત કરવી છે કે જેમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્ર માટે અને એમાં પણ ચેપ્ટર નંબર વન સંભાવના આજે એમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બેનો દાખલા નંબર તેર અને ચૌદનો અભ્યાસ કરશું ગયા સેશન સુધી આપણે બાર દાખલા એટલે કે લિપસ આધારિત દાખલા સુધી તમામ દાખલાના અભ્યાસ કરી લીધા છે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ખાસ તે દાખલાનું પણ વિઝિટ કરી લેશો તો ચાલો આજે આપણે સંભાવનાના અને દાખલાનો અભ્યાસ ફર્સ્ટ એમાં દાખલા નંબર તેરમાં માં એવું કહેવા માંગે છે કે એક પાર્ટીમાં ચાર યુગલ ભાગ લે છે આ આઠ વ્યક્તિમાંથી બે વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કરવાના છે અને પસંદ થયેલી બે વ્યક્તિમાં પતિ પત્ની હોય બીજો ઓપ્શન એવો છે એક પુરુષ અને એક સ્ત્રી હોય અને ત્રીજો ઓપ્શન એવો છે એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ તેઓ પતિ પત્ની ન હોય પહેલું કામ તમારે એ કરવાનું છે મેં તમને ઘણી વખત અવારનવાર સૂચના આપેલી છે કે સંભાવનાનો જ્યારે દાખલો આવશે ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું છે કે આખે આખી રીડ કરી લ્યો કે પ્રશ્ન શું કહેવા માગે છે પ્રશ્ન વચાઈ જાય ફરીથી પાછો પ્રશ્ન વાંચવાનો પણ કઈ રીતે વાંચવાનો પાઠ પાડીને થોડું વાંચવાનું અને થોડીક તમારે એમાં ગણતરી કરવાની રાઈટ તો આપણે એમાં શરૂઆત કરીએ દાખલાની ગણતરીમાં સૌ પ્રથમ એક પાર્ટીમાં ચાર યુગલ ભાગ લે છે ચાર યુગલ એટલે એનો મિનિંગ એમ થાય કે ચાર યુગલનો મિનિંગ થાય ચાર પતિ છે અને ચાર પત્ની છે બરાબર છે એટલે આના બે ભાગ પાડવાના થશે અને એમાં લખી નાખવાનું ચાર પતિ અને ચાર પત્ની આમાં તમારે માત્ર સંભાવના જ શોધવાની થાય એટલે ટોટલ વ્યક્તિ થશે આઠ વ્યક્તિ આપણે પસંદ કરવાના છે એવું થશે રાઈટ કારણ કે ચાર પતિ છે ચાર પત્ની છે ટોટલ આઠ વ્યક્તિ છે રાઈટ અને હવે તમારે આને સિમ્બોલ તરીકે આપણે સમજૂતી ઇઝી પડે એટલા માટે આને આપણે મેલ કહેશું એમ વન અહીંયા આપણે લખશું એફ વન અહીંયા એમ ટુ અહીંયા એફ ટુ એમ થ્રી અહીંયા એફ થ્રી અહીંયા એમ ફોર અને આ એફ ફોર આનું મિનિંગ થયું આ પેલું કપલ છે આ બીજું કપલ છે આ ત્રીજું કપલ છે ને આ ચોથું કપલ છે રાઈટ હવે આગળ એવું કહેવા માંગે છે કે આઠ વ્યક્તિમાંથી બે વ્યક્તિને પસંદ કરવાના છે હંમેશા કુલ વ્યક્તિ છે એને ઉપર લખવાના થાશે અને એમાંથી તમે જે ચોઈસ કરો છો એને નીચે લખવાના થાશે એટલે ટોટલ વ્યક્તિ છે આઠ આઠમાંથી પસંદ કરવાના છે બેને એટલે શું કરી નાખશું આપણે એન બરાબર આઠ સી ટુ ટોટલ સંખ્યા ઉપર ચોઈસ કરવાની છે એટલે સી એમ યાદ રાખો ચોઈસનો સી થાય જોકે સંચયનો સી છે પણ અહીંયા ચોઈસ આપણે એમ યાદ રાખવાનું પસંદ ને ઇંગ્લિશમાં કહેવાય ચોઈસ ચોઈસ એટલે સી સી એટલે તમારે પહેલાં ઉપર લખો કે આઠમાંથી બેને પસંદ કરવાના છે એટલે ઉપર લખશું આઠ કુલ પરિણામ હંમેશા ઉપર રાખવાના અને એમાંથી હંમેશા નીચે કુલ પરિણામ સાત છેદમાં બે ગુણ્યા એક રાઈટ હવે આઠ ના બે સ્ટેપ રિવર્સ એટલે આઠ અને સાત અને નીચે બે અને એક માનો કે આઠ સી થ્રી હોય તો તમે શું કરો આઠ ગુણ્યા સાત ગુણ્યા છ છેદમાં ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક કરવાના થશે હવે ચાર દુ આઠ એટલે ભાગ ઉઠશે અને સાત ચોક અઠ્યાવીસ બરાબર એટલે ડાયરેક્ટ જ હું લખી નાખું છું કે અહીંયા કેટલા પરિણામ મળશે તો કે અઠ્યાવીસ પરિણામ મળશે હવે ફર્સ્ટ યાદ રાખવાનું કે ઘટના એ બરાબર ઘટના એ બરાબર પસંદ કરેલ વ્યક્તિ એટલે તમારે લખવાનું પસંદ કરેલ વ્યક્તિ પતિ પત્ની હોય કારણ કે આપણે પતિ પત્નીને પસંદ કરવાના છે બરાબર એટલે આપણે કપલ જ પસંદ કરવાનું થાશે પતિ પત્ની હોય હવે વિચારી લ્યો કે પતિ પત્ની કેટલા છે તો આપણને ખબર પડી જાય કે ચાર કપલ છે ચારમાંથી હું એક કપલ પસંદ કરી લઉં એટલે શું થઈ જશે બે વ્યક્તિ પણ થઈ જશે અને તેઓ પતિ પત્ની પણ થઈ જશે જો આપણે એને પરિણામ સ્વરૂપે લખવા હોય પરિણામ અહીંયા માંગેલા નથી પણ જો પરિણામ સ્વરૂપે લખવા હોય તો તમે લખી શકો કે એમ વન એફ વન આ એક કપલ હોઈ શકે કા એમ ટુ એફ ટુ આ બીજું કપલ હોઈ શકે અથવા એમ થ્રી એફ થ્રી ત્રીજું કપલ હોઈ શકે અથવા એમ ફોર એફ ફોર બરાબર તો આ રીતે તમારે ચાર થશે એક કપલ એટલે ફોર સી વન એટલે કે ફોર ચાલો હવે તમારે શું કરવાનું તો કે સંભાવના શોધવાની છે તો સંભાવનાનું સૂત્ર છે પીઓ ફે બરાબર એમના છેદમાં એમ તમે ઘણી વાર સાંભળેલું હશે એમ એટલે સાનુકૂળ પરિણામ અને એન એટલે કુલ પરિણામ સાનુકૂળના પરિણામના છેદમાં કુલ પરિણામ તો 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 અહીંયા સાનુકૂળ પરિણામ પરિણામ કેટલા કેટલા છે છે કે કે ટોટલ અઠ્યાવીસ થાય તો એક ના છેદમાં કેટલા આવશે તો કે સાત રાઈટ તો આ જે ઘટના થઈ એ પેલો ઓપ્શન થયો બરાબર હવે એમાં બીજી ઘટના લખીએ કે ઘટના બી બરાબર ઘટના બી ઘટના બી શું છે તો કે એક પુરુષ અને એક સ્ત્રી હોય એટલે અહીંયા લખી નાખવાનું કે એક પુરુષ અને એક સ્ત્રી હોય તેની સંભાવના રેડી તો આપણે એની સંભાવના શોધવાની છે કે એક પુરુષ હોય અને એક સ્ત્રી હોય હવે માનો કે આમાં એક પુરુષ તો પેલા એ વિચારી લ્યો કે એક પુરુષ

અને એટલે ગુણાકાર સ્ત્રી કેટલી તો કે ચાર બરાબર પસંદ કેટલી કરી તો કે એક ફોર સી વન ગુણ્યા ફોર સી વન એટલે કેટલા થશે ચાર નું એક સ્ટેપ રિવર્સ ગુણ્યા ચાર એટલે ચોકે ચોકે કેટલા થાય તો કે સોળ તો હવે પી ઓફ બી બરાબર એમના છેદમાં એન બરાબર સોળના છેદમાં ટોટલ પરિણામ બધામાં અઠ્યાવીસ જ રહેશે હવે ચાર ના ભાગ પાડો તો ચોકે ચોકે સોળ સાત એના કેટલા પરિણામ આવ્યા તો કે એક ના સાત હવે વાત કરીએ તો અહીંયા કેટલા પરિણામ આવશે એક પુરુષ અને એક સ્ત્રી એટલે કેટલા થાય ચાર ના સાત અને આના એમ બરાબર કેટલા છે તો કે એમ બરાબર છે સોળ બરાબર અને અહીંયા એમ બરાબર કેટલા છે તો કે આના એમ બરાબર છે આપણે શું કરશું હવે ઘટના આપણે સી ચાલો ઘટના સી છે એ હવે આપણે કરવાની થાશે ઘટના સી કારણ કે આપણે ત્રીજો ઓપ્શન બાકી છે એટલે ઘટના સી બરાબર એક એક પુરુષ પુરુષ લેવાના અને એક સ્ત્રી એટલે અહીંયા લખશું આપણે એક પુરુષ અને એક સ્ત્રી પરંતુ તેઓ પતિ પત્ની ન હોય એટલે કે તેઓ પતિ પત્ની ન હોય એટલે એવા પરિણામ આપણે ગોતવાના થશે અને એક સ્ત્રી પેલા એ વિચારી લો પુરુષ છે કેટલા તો કે ચાર પસંદ કેટલા કરવાના છે તો કે એક સાંભળો પેલા અહીંથી ચેક કરશો ને એટલે ઈઝીલી થઈ જશે પુરુષ ચાર પસંદ કરવાના એક એટલે ફોર સી વન અને એટલે તો કે અને એટલે આપણે હમણાં જ સમજાયું અને એટલે ગુણાકાર એટલે ગુણાકાર કર્યો એક સ્ત્રી લ્યો તો સ્ત્રી કેટલી છે તો કે ચાર લેવાની કેટલી તો કે એક એટલે ફોર સી વન પરંતુ તેઓ પતિ પત્ની ન હોય એટલે ન હોય એટલે આપણે બાદ કરવાનું ને એટલે એક ચાર માંથી એક કપલ આપણે બાદ કરી દેવાનું ફોર સી વન ગુણ્યા ફોર સી વન એટલે ચાર ગુણ્યા ચાર માઈનસ ચાર ચોકે ચોકે સોળ માંથી ચાર જાય બાર વધે એટલે સૂત્ર શું આવે કે પી ઓફ સી બરાબર એટલે કે ચાર તેરી બાર અને સાત ચોક અઠ્યાવીસ ચાર ચાર ગયા એટલે ત્રણ ના છેદમાં સાત આ છે એ પરિણામ મળશે હવે જો તમને એઝ એ સિમ્પલ તમને સમજાવું જો આ જે છે ને એ પતિ પત્નીની છે બરાબર હવે જો પતિ પત્ની ન હોય ને એટલે એનું મિનિંગ એમ થાય કે આ પતિ પત્નીથી રાઇટ હવે એમ કે છે પતિ પત્ની ન હોય તો એમ વન એફ ટુ એ પતિ પત્ની નથી બરાબર એટલે આના પરિણામ તમે સમજો ને તો આવું થાય એમ વન હારે એફ ટુ એમ વન એફ થ્રી એમ વન એફ ફોર આ થયા રાઇટ હવે માની લ્યો એમ ટુ છે તો એની સામે એમ ટુ નો આવે એફ વન આવે

એમ ફોર એફ થ્રી બાર પરિણામ થઈ ગયા તમને આ રીતે સમજૂતી લેવી હોય તો પણ આ રીતે સમજૂતી લઈ શકાય રાઈટ તો આ બાર પરિણામ થયા આ તમે આ રીતે કરી શકો છો અને આ રીતે ગણ દર્શાવીને લખવું હોય તો પણ તમે ગણતરી કરી શકો અને આ જ દાખલો આપણે અગિયારમાં ધોરણના ક્રમચય અને સંચય ચેપ્ટરમાં છે બરાબર તો ચાલો હવે આપણે ક્લિયરલી સમજી ગયા છો કે આ દાખલામાં આપણે કઈ રીતે ચાલો હવે એના પછીનો દાખલો સેમ એના જેવો છે એક ફેક્ટરીમાં આઠ કામદાર નોકરી કરે છે તેમાંથી ત્રણ કામદારની કાર્યક્ષમતા ઉત્તમ છે અને બાકીના પાંચ કામદારની કાર્યક્ષમતા મધ્યમ છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે થોડું જે રીડ કર્યું છે એને આપણે ગણતરીમાં કન્સિડર કરીએ તો શું કરવાનું થશે કે કુલ વ્યક્તિ કેટલા છે તો કે આઠ કામદાર છે એટલે આપણે અહીંયા લખી નાખશું કે આઠ કામદારો હવે આઠ કામદારમાં કઈ શક્યતા છે તો એને એવું કી છે કે આઠ કામદાર છે ને ભાઈ એમાં ત્રણ વ્યક્તિની કામદાર છે એની કાર્યક્ષમતા છે એ ઉત્તમ છે એટલે અહીંયા આપણે લખી નાખશું ત્રણ કામદાર આની કાર્યક્ષમતા કેવી છે તો કે કાર્યક્ષમતા ઉત્તમ છે તો એ નીચે લખી નાખવાનું કે કાર્યક્ષમતા ઉત્તમ

તો આ જે વસ્તુ છે એ પહેલા નોટ કરવાની અને કોઈ માર્ક નથી હોતા પણ સમજવામાં સરળતા ખાતર આપણે આ નોટ કરવી જરૂરી છે હવે આગળ વાંચો આઠ કામદારમાંથી બે કામદારને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે ટોટલ કેટલા વ્યક્તિ છે આઠ આઠ ક્યાં લખવાના ઉપર પસંદ કેટલા કરવાના છે પસંદ આવ્યું એટલે ચોઈસ સી એમ યાદ રાખો અને પસંદ કેટલા કરવાના છે તો કે બે તો અહીંયા શું લખી નાખશો એન બરાબર આગળના દાખલામાં જે પરિણામ હતા કુલ પરિણામ એ જ પરિણામ આમાં એવા રાઈટ હવે શું કહેવા માંગે છે કે બંને કામદારની કાર્યક્ષમતા ઉત્તમ હોય એની આપણે ઘટના શોધવાની છે રાઈટ તો હવે આપણે એને ઘટના એ વડે દર્શાવશું તો ઘટના એ બરાબર બંને કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ હોય કાર્યક્ષમતા ઉત્તમ હોય એટલે બંને કામદારની કાર્યક્ષમતા ઉત્તમ એટલે વિચારી લ્યો કે ઉત્તમ કામદાર કેટલા છે તો કે ત્રણ છે એ લેખા છે એમાંથી આપણે કેટલા પસંદ કરવાના છે તો કે બે ત્રણ ઉત્તમ છે એમાંથી આપણે બે પસંદ કરવાના છે બધાયમાંથી નહીં યાદ રાખજો ઉત્તમ કામદાર પેલા ઉત્તમના ટોટલ લખો તો ઉત્તમ છે ત્રણ જણા એમાંથી કેટલા પસંદ કરી છે તો કે બે તો એમ બરાબર થ્રી સી ટુ એટલે અહીંયા આવશે ત્રણ ગુણ્યા બે છેદમાં બે ગુણ્યા એક બે બે ઉડી ગયા એટલે કેટલા આવશે તો કે ત્રણ તો પી ઓફ એ બરાબર છેદમાં અઠ્યાવીસ પોઈન્ટ નથી ખાસ ધ્યાન રાખજો તનના છેદમાં અઠ્યાવીસ છે બરાબર તનના છેદમાં અઠ્યાવીસ પોઈન્ટના પોઈન્ટ કરી નાખો ને ભૂલથી તો માર્ક કપાઈ જાય એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે લખીએ એમાં પોઈન્ટ ન લખાવવું જોઈએ એટલે ત્રણના છેદમાં અઠ્યાવીસ આઈધર તમે આ ક્વેશ્ચન છે એને પોઈન્ટમાં પણ લખી શકો છો બરાબર તો કોઈ એવું ઇશ્યુ નથી હોતો કે તમે પોઈન્ટમાં લખવું કે કઈ રીતે લખવું રાઈટ પોઈન્ટમાં લખી નાખો અને આ રીતે લખો તો બેય ચાલશે ચાલો હવે શું આવશે તો કે ઘટના બી ઘટના બીમાં શું કહેવા માગે છે કે બંને કામદારોની કાર્યક્ષમતા મધ્યમ બરાબર આ આપણો બીજો પ્રોબ્લેમ એટલે બીજો પ્રશ્ન છે કામદારોની કાર્યક્ષમતા મધ્યમ જે તમને પ્રોબેબિલિટી આવે એમાં પહેલાં ઘટના એ કયો ઘટના બી કયો ઘટના સી ક્યો ત્રણ હશે ત્રણ માર્કમાં બોર્ડમાં પૂછાશે માનો કે એ વન ક્યો એ ટુ ક્યો એક્સ વાય ઝેડ કયો કાંઈ પણ કહી શકો ત્રણેયને ડિફરન્ટ તમારે કહેવાનું રાઈટ હવે શું કરવાનું છે ભાઈ મધ્યમ કેટલા છે તો કે મધ્યમ પાંચ છે પસંદ કેટલા કરવાના છે પસંદ એટલે સી બરાબર અને પસંદ કરવાના છે બે એટલે આપણે અહીંયા શું લખી નાખશું એમ બરાબર ફાઈવ સી ટુ સી ટુ એટલે પાંચ ગુણ્યા ચાર છેદમાં બે ગુણ્યા એક પાંચોક વીસ વીસ ભાગ્યા બે કરશો એટલે જવાબ આવશે દસ તો પી ઓફ બી એમના છેદમાં એન બરાબર દસના છેદમાં અઠ્યાવીસ હવે આના ભાગ ઉડે કે પાંચ દુ દસ થાશે અને ચૌદ દુ અઠ્યાવીસ થશે બેમાં બે કોમન છે એ ઉડી જાય તો જવાબ આવે પાંચના છેદમાં ચૌદ બરાબર આનો જવાબ શું આવ્યો તો કે ત્રણના છેદમાં અઠ્યાવીસ આનો જવાબ શું આવ્યો તો કે પાંચના છેદમાં ચૌદ

ઘટના સી બરાબર એક કામદારની કાર્યક્ષમતા ઉત્તમ અને અને એક કામદારની કાર્યક્ષમતા મધ્યમ રાઈટ હવે શું કરવાનું તમારે ફરીથી આપણે એકવાર વાંચી લેવાનું કે ભાઈ એક કામદાની કાર્યક્ષમતા ઉત્તમ છે ઉત્તમ પહેલાં કેટલા છે ત્રણ આપણે એમાંથી કેટલા લેવાના છે તો કે એક ત્રણ છે એક લેવાના છે એટલે એમ બરાબર થ્રી સી વન અને એટલે શું થાય તો કે ગુણાકાર અથવા એટલે શું થાય તો કે સરવાળો આ તો યાદ જ રાખી દ્યો એક કામદાની કાર્યક્ષમતા મધ્યમ મધ્યમ ટોટલ કેટલા છે તો કે પાંચ પસંદ કેટલા કરવાના છે પાંચમાંથી એક એટલે ફાઈવ સી વન એટલે અહીંયા આવશે ફાઈવ સી વન એટલે ત્રણ ગુણ્યા પાંચ એટલે ત્રણ પંચા થઈ જશે પંદર એટલે પી ઓપ સી બરાબર એમના છેદમાં એન બરાબર પંદરના છેદમાં પંદર છે અને અઠ્યાવીસના ભાગ ન ઉડે તો તમે એમને નહીં રાખી શકો તો આ ત્રણેયના તમારી પાસે ઓપ્શન થશે બરાબર તો આ રીતે આજે આપણે કેટલા દાખલાના અભ્યાસ કર્યા છે બે દાખલાના બાકીનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાનો રહેશે બરાબર જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો બીજા વિદ્યાર્થી મિત્રને પણ શેર કરો કે જેથી કરીને તેનો લાભ લઈ શકે થેન્ક યુ